સાણંદ તાલુકાના વિરોજનગર ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કટ્ટર ઈમાનદાર નેતા કેજરીવાલની વિચારધારા સાથે સહમત થયેલા એવા સંત શ્રી કરશનદાસ બાપુએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દિલ્હીથી જે રીતે લોકોને લાભો મળ્યા છે, તેમજ ગુજરાતની જનતાને કેમ નહીં મળે, એ દરેક જનતાના ટેક્સના પૈસામાંથી જ મળે છે તેવું તેમણે જણાવ્યું હતું. જે જનતાનો મૂળભૂત અધિકાર છે, એટલે એમ કે એક મોકો કેજરીવાલના આપો, જો ગુજરાતની જનતાએ હવે મૂડ બનાવી જ લીધ્યો છે, પરિવર્તન ચોક્કસ લાવશે, વીજળી ફ્રીમાં અપાશે, શિક્ષણ પછી ખેડૂતોને લાભ અપાશે, ખેડૂતોના દેવા માફ કરે એવી બાપુએ પણ વાત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા, કરશનભાઈ રાઠોડ, જીતુભાઈ ઠક્કર, રિકિનભાઈ ઠક્કર, આમ આદમી પાર્ટીના આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ અને રણજીતસિંહ વાઘેલા, પુત્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા, દિવાનસિંહ જાડેજા, દુર્ગેશ વાઘેલા, હિતેશભાઈ અને દિવ્યેશ વાઘેલા, જયેશ રાજસિંહ વાઘેલા, રજનીશભાઈ જાદવ, જયવીર સોલંકી, બુધાજી સંજુબાબા અને કમાલખાન પઠાણ અને મુનાવર મૌલાન, તેમજ અમઝત ખાન પઠાણ અને વિરોજનગરના ગ્રામજનો તેમજ આગેવાનો, આજુબાજુના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આમ સાણંદ તાલુકાના વિરોજનગર ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મોકો મળ્યો, બે ચાર સાચી વાત કરવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રવક્તા તરીકે તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે અને ગામડે ગામડે જવાનું થતું હોય છે, અને એ પ્રસંગે તમારે આંગણે ગામના આગેવાનો, મૌલાના સાહેબ, મારી સાથે આણંદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ જે સાથે આવ્યા છે, અમરીશભાઈ પટેલ, ગામના સરપંચ, માજી સરપંચ, ઉપસરપંચ, તમામ સભ્યો અને ગામના ભાઈઓ, બહેનો, માતાઓ અને નાના નાના બાળકો, ખૂબ ટૂંકું ને ટચ વાત કરવી છે. મેં કહ્યું એ પ્રમાણે મારે તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે અને ગામડે ગામડે જવાનું થતું હોય છે. અમે ક્યારેય બીજેપીને ગાળો નથી દેતા, અમે ક્યારેય કોંગ્રેસને ગાળો નથી દેતા. પોતાનું કદ જ એટલું લાંબુ કરવું છે ને કે બીજાઓને ઓટોમેટિક અરીસામાં એનું કદ દેખાઈ જાય, એટલું ખુદનું કદ લાંબુ કરવું છે. અને એ માટે તમારે આંગણે એક સાચી વાત લઈને આવ્યા છીએ. પાર્ટી આ દુનિયાની કોઈ પણ પાર્ટી ખરાબ નથી હોતી, દેશની કે રાજ્યની કોઈ પણ પાર્ટી ખરાબ નથી હોતી. આપણા દેશની અંદર 318 રાજકીય પાર્ટી, બીજો એમની સાથે